નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે ધોરણ છ માં ગુજરાતી વિષયમાં પ્રકરણ સત્તર સુગંધ કચ્છની પાઠનો અભ્યાસ કરીશું ડૉક્ટર દર્શના ધોળકિયા આ પાઠના લેખિકા છે ડૉક્ટર દર્શના ચમનલાલ ધોળકિયાનો જન્મ અગિયાર એક ઓગણીસો બાસઠના રોજ કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ મહાભારત ચરિત્ર વિમર્શ આઠે પહોર આનંદરે પરિચય પર્વ જેવા ચૌદેક પુસ્તકો લખ્યા છે હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિક ડૉક્ટર પ્રમોદકુમાર પટેલ વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે આ એકમમાં પત્રના માધ્યમથી કચ્છના જોવાલાયક સ્થળોની માહિતીનું રસપ્રદ શૈલીમાં વર્ણન કર્યું છે કચ્છની ભૌગોલિક સ્થિતિ પણ સુંદર રીતે આ લેખી છે પ્રસ્તુત એકમ આપણને કચ્છની વિશેષતાનો પરિચય કરાવે છે મોટી બહેનનો પત્ર ડૉક્ટર દર્શના ધોળકિયા ન્યૂ મિન્ટ રોડ પેરિસ બેકરી પાસે ભુજ કચ્છ તારીખ બાર સાત બે હજાર અગિયાર પ્રિય સૌમિત્રી મોટી બહેનનો ખૂબ વહાલ થોડા સમય પહેલાં જ પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે એટલે કે પરેશાન કરતી હશે ખરું ને વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક એટલે કલ્પનાથી ઉત્પન્ન થયેલા પ્રવાસના સ્વપ્ન તારી રાત્રિને મીઠી બનાવતા હશે હા જો એ સંદર્ભમાં એટલે કે એ અર્થમાં જ મને સોચ્યું એટલે કે યાદ આવ્યું કે આવનાર દિવાળી વેકેશનમાં તું તારી મોસાળ એટલે કે માનું ની ભૂમિ કચ્છના પ્રવાસે આવીને આપણા કચ્છની ભૂમિનો તેની સંસ્કૃતિનો પરિચય મેળવે તો કેવું ચાલ તને એવું મન થાય એ માટે આપણે કચ્છની વાતો કરીએ તને થશે કે એવું તે શું છે કચ્છની ભૂમિમાં અત્યાર સુધી તો એ રણ પ્રદેશ તરીકે ઓળખાતો પ્રદેશ હતો હજુ હમણાં સુધી બહારથી આવતા લોકો માટે કચ્છ એક અજાણ્યો સજારૂપ લાગે તેવો પ્રદેશ હતો પણ ખરેખર જે લોકો કચ્છમાં રહ્યા કચ્છને માણ્યો એટલે કે જોયું અને જાણ્યું એમને સત્ય સમજાયું એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા ને આવા પ્રદેશની ભૂમિને એટલે કે ધરતીને તું પણ ઓળખે જાણે એના માટે કરીને તને આ પત્ર લખવા બેસી ગઈ ભાઈ સૌમિત્રી કેવું છે આપણો આ પ્રદેશ ધીંગી ધરા ધીંગા ધોરી ધીંગા બોલ ધીંગી બોલી જેવું વિધાન કચ્છ માટે વપરાયું છે ધીંગી ધરા એટલે મજબૂત ધરતી ધોરી એટલે બળદ બોલ એટલે શબ્દ અને બોલી એટલે બોલચાલની ભાષા ભારતનો એક વિશિષ્ટ પ્રદેશ એટલે કચ્છ પ્રાચીન સમયમાં ભારતમાં પ્રવેશ કરવા માટે કચ્છ પશ્ચિમ ભારતનું પ્રવેશ દ્વાર ગણાતું સમુદ્ર રણ અને પર્વતથી વીંટળાયેલા આ પ્રદેશની વિશેષતાઓ પણ ન્યારી એટલે કે નિરાળી છે કચ્છ પ્રદેશમાં તું બસ કે ટ્રેન બંને દ્વારા આવી શકે માત્ર ગુજરાતના જ નહીં પણ ભારતના બીજા નંબરના સૌથી મોટા જિલ્લા કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ફરતા કુલ નવ કલાક જેટલો સમય લાગે છે કચ્છમાં બે રણ છે નાનું અને મોટું આ રણની વિશેષતા શી ખબર છે એમાં દેખીતી રીતે ક્યાંય રણના લક્ષણો નથી અહીં ક્યાંય તને રેતી જોવા નહીં મળે આખી દુનિયાના રણોથી આપણું રણ એ રીતે જુદું પડે છે અહીં વર્ષમાં આઠ મહિના દરિયાનું પાણી હોય છે ને ચાર મહિના આ રણ સુકાયેલું હોય છે કચ્છમાં પ્રવેશ કરવા માટે સૂરજબારીનો પુલ તૈયાર કરવામાં આવ્યો છે વર્ષો પહેલાં કચ્છ ચારે તરફ પાણીથી ઘેરાયેલો બેટ એટલે કે ટાપુ હતો તેનો આકાર કાચબા જેવો લાગતો હોવાથી તેનું કચ્છ નામ પડ્યું એવી માન્યતા છે ભૂ ભૂસ્તરીય એટલે કે પૃથ્વીના પેટાળમાં થતી હલનચલનથી કચ્છની ધરતી સમુદ્ર તટ પરથી ઉપર આવતી થઈ અને ઉત્તરનો ભાગ પાણી વગરના રેતી વગરના સપાટણમાં પરિવર્તિત થયો કચ્છની ઉત્તર પૂર્વમાં રાજસ્થાન પૂર્વમાં બનાસકાંઠા તથા પાટણ દક્ષિણ પૂર્વમાં સુરેન્દ્રનગર અને દક્ષિણમાં કચ્છનો અખાત છે દક્ષિણ પશ્ચિમે અને પશ્ચિમે અરબી સમુદ્ર ગૂંઘવે છે એટલે કે ગર્જના કરે છે કચ્છમાં ખડીર એક એવો ભાગ છે જે ચારે તરફ રણથી ઘેરાયેલો છે આ રણમાં પાણી ભરાયેલું રહે છે ખડીર બેટની વચ્ચે દોળાવીરા નામે નાનું ગામ છે સન ઓગણીસો સિત્તેર ઇકોતેરમાં ધોળાવીરામાં કેટલાક પુરાતત્વીય એટલે કે પ્રાચીન કાળને લગતા પુરાવા મળ્યા ને ખોદકામ કરતાં જમીનમાંથી સમગ્ર નગર રચનાની વિશાળતા જોવા મળી એટલે કે આખી નગર રચના મળી આવી જે હડપ્ય સંસ્કૃતિની યાદ અપાવે દેવી છે કચ્છના છેવાડે આવેલું ભારતનું પુરાણ પ્રસિદ્ધ એટલે કે પ્રાચીન સમયથી પ્રસિદ્ધ અડસઠ તીર્થધામમાં ગણાતું નારાયણ સરોવર આવેલું છે જેની ચારે તરફ સમુદ્ર અને વચ્ચે પાણીનું સરોવર છે ત્યાંથી બે કિલોમીટરના અંતરે કોટેશ્વરનો દરિયો ગાજે છે એટલે કે ગર્જના કરે છે કચ્છમાં આવું જ બીજું પ્રાકૃતિક સ્થળ એટલે કે કુદરતી સ્થળ તેનો ડુંગર છે જ્યાં દોરમનાથે તપશ્ચર્યા કરેલી એટલે કે તપ કરેલું તો ઉત્તરે રણના કિનારે કાળો ડુંગર બિરાજમાન છે જ્યાં ગુરુ દત્તાત્રેયના પગલાં છે તો કચ્છની રાજધાની ભુજ શહેર તો વસેલું જ છે ભુજીયા ડુંગર પર જ્યાં ભુજંગ નાગનું મંદિર છે આમ રણ દરિયું અને ડુંગરની વચાળે એટલે કે વચ્ચે વસેલા કચ્છને ભદ્રેશ્વર સુથરી કોઠારા જેવા સ્થાપત્યના એટલે કે કોતરણી કરેલા ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો રવેચી માતાનું રમણીય સ્થાનક હાજીપેર જેવી રણમાં વસેલી દરખા જેવા અનેક સ્થળો વેંટળાયા છે કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર તો ગાંધીધામ કચ્છનું આધુનિક ગણાતું નગર રણમાં રહીને લોકોની આજીવન એટલે કે આખી જિંદગી સેવા કરનાર દાદા મેકરણ જેવા કવિથી કચ્છનું સાહિત્ય ઓળખાયું છે જેમાં પછીથી ઘણા સાહિત્યકારોએ ભરતી આણી છે એટલે કે નવા ઉમેરાયા છે તો વહાલા સૌમિત્રી આ છે આપણા પ્રદેશની સુગંધ તું એ સુગંધ લેવા જલ્દી જલ્દી આવીશ ને રાહ જોઉં છું મોટી બહેનનું વહાલ વિદ્યાર્થી મિત્રો અહીં આ પાઠનો અભ્યાસ પૂરો થાય છે આ પાઠમાં નીચે આપેલા શબ્દાર્થ અને રૂઢિપ્રયોગ વર્ગકામ અને ઘરકામ વિભાગમાં લખવા